નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રિંકુ. વિગતવાર સમાચારો જોઈએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર. મહિલા મંડળ દ્વારા હાજીઓનું કરાયું સન્માન, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું કરાયું આયોજન. રક્ષાબંધન નિમિત્તે પોલીસ સ્ટાફને રાખડી બાંધવામાં આવી. અસરગ્રસ્ત લોકોને પૂર સહાય ન મળતા લોકોએ કર્યો હંગામો. શ્રણમાં લાગી આગ, 3 કર્મચારીઓને થઈ ઈજા. સમાચારોમાં જોઈએ તો ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ અને ભાજપના બળવંતસિંહ રાજપૂત વચ્ચે રસાકસીનો જંગ જામશે. અહેમદ પટેલની હાર લગભગ નક્કી છે. એનસીપી જેડીયુ ભાજપને મત આપી શકે છે. બળવંતસિંહ રાજપૂતનું રાજ્યસભામાં પહોંચવું પણ નિશ્ચિત છે. કોંગ્રેસને જીતવા માટે 45 મતની જરૂર છે. જોકે કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યોનું સમર્થન છે અને 44માંથી પણ કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરોનો પ્રયાસ કરતા 5 આતંકવાદીઓને ભારત સેનાએ ઠાર માર્યા છે. ઠાર મરાયેલા આતંકવાદી પાસેથી મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. કાશ્મીરના માછિલ સેક્ટરમાં સેનાએ 5 આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આ તમામ આતંકીઓ ઘૂસણખોરીના પ્રયાસમાં હતા ત્યારે ભારતીય સેનાએ આ 5 આતંકીઓનો ઠાર માર્યો હતો. ઠાર મારેલા આતંકીઓ પાસેથી સેનાને મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓ સીમા પારથી આવ્યા હતા અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા. આ દરમિયાન સેનાએ આ તમામ આતંકીઓને ઘેરી નાખીને ઠાર માર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં સુરક્ષા બળો સાથેની અથડામણમાં એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. રાજ્યસભાની ગુજરાતની 3 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં રાજ્યસભાની ચૂંટણીમાં 23 વર્ષ પછી રસાકસીનો જંગ જામ્યો છે. ભાજપ તરફી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસમાંથી આવેલા બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે. તો સામે કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ ઉમેદવારી નોંધાવી છે. તો બીજી તરફ ગાંધીનગર સચિવાલય અને મહાત્મા મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. ગુજરાતમાં આવું પહેલી વખત બન્યું છે કે રાજ્યસભાની 3 બેઠકો માટે 4 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 3 ભાજપના અને 1 કોંગ્રેસના ઉમેદવારો છે. ભાજપમાંથી પાર્ટીમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની સ્પર્ધામાં છે, જ્યારે કોંગ્રેસમાંથી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 4 ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં જોડાવનાર બલદેવસિંહ રાજપૂત છે, જેમને ભાજપે અહેમદ પટેલ સામે ઉતાર્યા છે. તો બીજી તરફ બાપુએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બાપુએ રાજ્યસભાની ચૂંટણીને પોતાના માટે ધર્મ સંકટ સમી ગણાવીને કોઈ ધારાસભ્યને ક્યાં મત આપવાનો તેની સલાહ આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે આજે વોટ આપ્યા પછી શંકરસિંહે જણાવ્યું હતું કે મને કોંગ્રેસ માટે ભારે અફસોસ છે અને મેં અહેમદ પટેલને વોટ નથી આપ્યો. જો કે શંકરસિંહે વોટ આપ્યો છે કે નહીં તે વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે, જેમાંથી 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા એટલે 176 ધારાસભ્યો બચ્યા છે. હવે રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, એટલે રાજ્યસભાની 3 બેઠક અને 1 ઉમેરીએ એટલે 4 આવે. હવે 176 ભાગ્યા 4 કરીએ એટલે 44 આવે અને તેમાંથી 1 ઉમેરીએ એટલે 45 જવાબ આવે. તો હવે ગુજરાતમાં ભાજપ કે કોંગ્રેસની રાજ્યસભામાં જવા માટે 45 મતોની જરૂર છે. ભાજપ પાસે હાલ 120 મત છે, જેથી 2 બેઠક પર ભાજપની જીત પાક્કી છે, પરંતુ 1 બેઠક માટે હજુ 15 મતની જરૂર છે. તો બીજી તરફ કોંગ્રેસ પાસે હાલ 51 ધારાસભ્યો બચ્યા છે. તો 51 ધારાસભ્યો કોંગ્રેસ તરફી મત આપે તો અહેમદ પટેલ જીતી જાય તેવું લાગી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં હજુ વધુ રાજીનામા કોંગ્રેસમાંથી પડી શકે છે
તેવા સમાચારો મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. વિરમગામ શહેરમાં એકતા મહિલા મંડળ ગ્રુપ દ્વારા હાજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા બાળકો માટે વેશભૂષા અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ એકતા મહિલા મંડળની સ્થાપના 2 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ મહિલા મંડળની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વહોરા જમાતની બહેનો સક્રિય થાય અને જમાતના સારા તથા નરસા પ્રસંગોમાં લોકોને ઉપયોગી થાય, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનવું એ મુખ્ય હેતુ છે. મહિલા મંડળના 25 જેટલી મહિલા બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મંડળ સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે. એકતા મહિલા મંડળ દ્વારા સાર્વજનિક સીવણ ક્લાસ પણ ચલાવવામાં આવે છે, જે સીવણ ક્લાસમાં સર્વધર્મ નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ બહેનો સીવણ ક્લાસમાં પ્રવેશ મેળવી શકે છે. એકતા મહિલા મંડળ દ્વારા નાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે તથા અને હાજીયાણાનું સ્વાગત અને વિદ્યાર્થીઓનું જનરલ નોલેજ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્નાભાઈ વોરા, CN24 ન્યૂઝ, વિરમગામ. ભારત એટલે સંસ્કૃતિની ભૂમિ અને ભારતીય સંસ્કૃતિનો આકાર બહુ બહોળો છે અને અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ ભારતથી છળકી ઉઠે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના આદલસરા ગામે દર શ્રાવણની પૂનમે બળવિયા દોડાવવાની પ્રથા કંઈ અનોખી જોવા મળે છે. આવો અહેવાલમાં વિગતવાર જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરા તાલુકાના આદલસરા ગામે વર્ષોની પરંપરા ચાલે આવે છે તે પ્રમાણે દર શ્રાવણ પૂનમના દિવસે બળેવિયા દોડાવે ત્યારે ચરમાળિયાની ઢેરીથી શરૂઆત થાય છે. ત્યારે પ્રથમ ચરમાળિયાને નિવેદન થાય છે, પછી ગામ પાદરે આવી ચાચર ચોક ભરાય છે, ત્યારબાદ કાચા દોરા અને દૂધના ધારાવડી કરીને જોગણીમાંનો રથ ફેરવવામાં આવે છે. ત્યારબાદ ચાર બળેવિયાને માથે માટલી મૂકીને તળાવમાં ડૂબકી મરાવીને ચારે ગામે ચોમાસાના મહિનામાં નામ આપવામાં આવે છે અને તે માટલીમાં પાણી ભરાય તે ઉપરથી આવતા વર્ષના વરસાદ નક્કી કરવામાં આવે છે. ત્યારે બળેવિયા વચ્ચે દોડાવવાની હરીફાઈ રાખવામાં આવે છે. ત્યારબાદ તેમને ગામના પ્રતીક રૂપે હળ અને સુખડી ભેટ આપવામાં આવે છે. મારા આદર્શર ગામમાં વર્ષોથી આવી પરંપરા ચાલી આવે છે. ભરે હવે આ દોડાવવાનું મહત્વ છે અને ચરમરિયા દાદાની દેરીથી માંડી અને પહેલાં દૂધની ધારાવારી દે છે અને પછી દોરાનું પાસર અને પાસર જોગણીમાંનો રથ છે. આખા ગામમાં ફરતો રથ ફરે છે અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. અને બરેવિયા ધોળાવે ત્યારે જે માટી પાણીમાં માટલી ભરવા જાય એના પરથી વર્ષનો પાયો બંધાય છે અને આ જે જોગણીમાંનો રથ અમારા ગામમાં ફરે છે એવાથી બળવાઓથી કહેવામાં આવે છે કે જે માતાજી આખા ગામની રક્ષા કરે છે અને રોગચાળો કોઈ દિવસ આદલસર ગામમાં પ્રવેશવા નથી દેતા. માતાજીની એવી અમારી બધાની ધાર્મિક લાગણી છે. જ્યારે બળેવિયા તળાવમાં ફરીથી પાણીમાં ડૂબકી લગાવીને પાછા ફરે છે ત્યારબાદ મટકી ફોડે છે ત્યાં તેની કાઠલી અને ઠીકરી લેવા પડાપડી થાય છે અને ગામ લોકોમાં એવી માન્યતા છે કે આ કાઠલી અને ઠીકરી જો અનાજના કોઠારમાં રાખવામાં આવે તો અનાજ બગડતું નથી અને અન્નના કઠોર ભરેલા જ રહે છે. જ્યારે ગામની મહિલાઓના જણાવ્યા પ્રમાણે એક વર્ષે તળાવ ખાલી હોય અને બળેવિયા ભરવાના હોય તો બળેવિયા ક્યાં ડૂબકી મારશે અને સવારમાં જ વરસાદ ચાલુ થયો હોય અને બળેવ ભરવાના ટાઈમે તળાવ છલોછલ ભરેલું હોય ત્યારે બળેવિયા ગામમાં આવેલા આશ્રમના દિગ્વત થઈ ગયેલા સાધુઓના ફોટા સાથેના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કલ્પેશ વાઢર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈ એક બ્રેક. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર. માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ.
ના સદસ્યો દ્વારા પોલીસ સ્ટાફ ને રક્ષાબંધન ના દિવસે રાખડી બાંધવામાં આવી હતી। સોમવારના રોજ ભાઈ બહેનના પવિત્ર સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન। આ દિવસે બહેન તેના ભાઈને તેમની રક્ષા માટે તેમના હાથમાં રાખડી બાંધે છે અને મોઢું મીઠું કરાવે છે। ભાઈ દ્વારા બહેનને ભેટ આપવામાં આવે છે। એ જ રીતે રાત દિવસ આપણા માટે ફરજ બજાવતા આપણા પોલીસ કર્મચારી ભાઈઓને ભૂલી શકાય નહીં। ઉપલેટા નગરપાલિકાની બહેનો દ્વારા પોલીસ સ્ટેશને જઈને આપણી રક્ષા કરનાર પીઆઈ પીએસઆઈ તથા પોલીસ સ્ટાફના ભાઈઓ પણ તેમની રક્ષા ભાવ માટે વિભોર થઈને રાખડી બાંધી હતી અને દરેક સમાજની દરેક બહેનોએ રક્ષા માટે આશીર્વાદ મેળવ્યા હતા। આ રીતે ઉપલેટા નગરપાલિકાની સદસ્યતા બહેનો અને ઉમદા અને પ્રેરણાકારે કરવામાં આવી જેથી બધાને હર્ષભેર વધાવી દીધો હતો। આ પ્રસંગે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના સદસ્ય બહેનોએ ઉપલેટા પોલીસ સ્ટેશનને યાદ કરી અને પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા પોલીસના કર્મચારીઓને રક્ષા બાંધેલી અને મોટું મોટું કરાવેલ હતું। દિનેશ ચંદ્રવાડિયા, CN24 ન્યૂઝ, ઉપલેટા। શ્રાવણ માસમાં આવતી પૂનમનું બ્રાહ્મણો માટે અનેરું મહત્વ છે। આ દિવસે બ્રાહ્મણો ધારણ કરેલી જનોઈ બદલતા હોય છે। મોડાસાના ઓધરી મંદિર ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજ્યો હતો। રોજ મોડાસા મુકામે ઓધારી મંદિરની અંદર સમૂહ યજ્ઞો પવિત્રનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે। યજ્ઞો પવિત્રનો કાર્યક્રમ દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે થાય છે। શ્રાવણ સુદ પૂનમનું અનેરું મહત્વ હોય છે। એ દિવસે નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને એ દિવસે રક્ષાબંધનનું પણ પર્વ કહેવામાં આવે છે અને સમૂહ અને જનોઈ બદલવાનું પર્વ એ તે આજે ત્રિવેણી સંગમ પર્વનો થયેલો છે। આ દિવસે બ્રાહ્મણો પોતે દર વર્ષે યજ્ઞોપવિત ધારણ કરી જૂના યજ્ઞોપવિતનું વિસર્જન કરી નવું યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે। યજ્ઞોપવિત ધારણનો અર્થ એ થાય છે કે તમે સમગ્ર જીવનની અંદર સારા વિચારો, સારા સંસ્કારો અને સતત સમાજનું સારું વિચારો એ દ્રષ્ટિથી બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે। દરેક બ્રાહ્મણને યજ્ઞોપવિતનો સંસ્કાર એ ફરજિયાત હોય છે। મોટી ઉંમરમાં થયા પછી 8 વર્ષથી 11 વર્ષની ઉંમરમાં બ્રાહ્મણને યજ્ઞોપવિત આપવામાં આવતું હોય છે। આ યજ્ઞોપવિતનો સંસ્કાર એ લગ્ન કરતો પણ બ્રાહ્મણ માટે ખૂબ અધિક મહત્વનો હોય છે કારણ કે એ દિવસે મનુષ્ય યોનિમાંથી દ્વિજ યોનિમાં મનુષ્ય ધારણ પ્રવેશ કરતો હોય છે અને એ દિવસે સંસ્કારની વિધિ અર્પણ કરવામાં આવતી હોય છે। આમ બ્રાહ્મણો આ યજ્ઞોપવિતનું એક અનેરું મહત્વ હોય છે અને આ દિવસે બધા જ બ્રાહ્મણો ભેગા થઈ સમગ્ર દેશની અંદર યજ્ઞોપવિતનો એક કાર્યક્રમ કરતા હોય છે અને આ કાર્યક્રમ પણ મોડાસાની અંદર એકલંગજી પ્રગતિ મંડળ નામની જે સંસ્થા ચાલે છે એ સંસ્થા દ્વારા આજે યોજવામાં આવેલ છે અને વિશાળ સંખ્યાની અંદર બધા જ મિત્રો અહીંયા યજ્ઞોપવિત ધારણ કરવા માટે એકઠા થયેલ છે। કાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા પૂરમાં અસરગ્રસ્ત બનેલી પ્રગતિ સોસાયટીના લોકોને પૂરની સહાય ન મળતા હોબાળો મચાવ્યો હતો। ધાનેરામાં લોકોએ મોત સામે જુજુમુને પોતાની જિંદગી બચાવી ત્યારે હવે લોકોના ઘરોમાં નથી બચ્યા વાસણો તો નથી બચ્યું ખાવાનું। ત્યારે એક તરફ ગુજરાત સરકાર સહાયની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ લોકો સહાય માટે વલખા મારી રહ્યા છે। ધાનેરાની પ્રગતિનગર સોસાયટીમાં લોકોને સહાય ન મળતા લોકોએ હંગામો કરી મૂક્યો છે। વોર્ડ નંબર 6 માં કોઈ લાભ આપવામાં આવ્યો નથી। અમે કલેક્ટર સુધી ગયા હતા નિવેદન દેવા, કલેક્ટર બી ના લોકોએ ના પાડી કે તમને લાભ નહીં મળે પાણી આપવાનું, એનું કારણ સમજાતું નથી અમને। 10-15 દિવસથી રોજગાર છોડીને પ્રગતિ સોસાયટી ઘરે બેઠી છે તો અમને હમણાં અમારો લાભ મળવો જોઈએ। બીજા આખા ધોનેરામાં રાહત આપવામાં આવી છે, પૂરગ્રસ્ત કરેલ છે, અત્યારે 15 દિવસ થઈ ગયા પણ સરકારે પરિપત્ર દ્વારા આખા ધાનેરા તાલુકાને કેશ લોનનું વિતરણ કરવાનું જાહેરનામું આપ્યું છે, છતાં અમારા વોર્ડ નંબર 6 માં અત્યાર સુધી કોઈએ અમારી કોઈ ભાર ખબર લીધી નથી। બરાબર 15-20 દિવસથી ધંધા બંધ છે તો એ લોકોએ કેશ લોન ચૂકવવી જોઈએ, એ અમને અત્યાર સુધી મળી નથી, અમને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી। કરિયાણું બીજું લેવું હોય તો ક્યાંથી લેવા જોઈએ, એકાદી દુકાન હોય તો એ બધા ભાવ ડબલ કરીને બેઠા છે, એટલે અમુક મીડિયમ વર્ગના લોકોને કંઈ પાછળ તો દોડાય નહીં, એટલે એ લોકો એમના માટે કંઈક વિચારવું જોઈએ અને મદદ કરવી જોઈએ। જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તે લોકોને સરકાર તરફથી કેશ ડોલની સહાય આપવામાં આવી રહી છે, પરંતુ જે બજારમાં દુકાન ધરાવતા વેપારીઓના દુકાનમાં પાણી ગરકાવ થઈ ગઈ અને વેપારીઓ પાયમાલ થઈ ગયા છે ત્યારે આવા વેપારીઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે અમને સહાય ન મળતા
અમે તંત્ર પાસે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તંત્રના કેટલાક લોકો દ્વારા અમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હવે રાજકારણીઓ અમારી પાસે વોટ લેવા આવશે ત્યારે અમે પણ તેમને ધક્કા મારીને બહાર કાઢીશું. બધા ધોનેરામ પૈસા આલો ના, પણ મારી પ્રગતિ ગતું નહીં આવે. મારા આદમી આજ 15-15 દિનાથી ઘરે બેઠા ખાઓ ખાઓ ધક્કા મારીને પાછો કાઢ્યો કે થોરા નહીં આવ્યા, થોરા નહીં આવ્યા. મારો વોટ નતા લીધા. ધાનેરાના પ્રગતિનગર સોસાયટીના તંત્ર દ્વારા લોકોને સહાય આપી બચાવે તેવું લોકો માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જેતપુર રેલવે સ્ટેશનના રાજકોટ પોરબંદર ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં 3 કર્મચારીઓને ઈજા પહોંચી છે. કર્મચારીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેતસર રેલવે સ્ટેશનના રાજકોટ પોરબંદર ટ્રેનમાં અચાનક એન્જિનમાં ધુમાડા નીકળીને બે બ્લાસ્ટ થતા 3 કર્મચારી દાઝી જતા તેમને સારવાર માટે ખસેડાયા હતા અને સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. સૂત્રો અનુસાર અહીંના જેતલસર રેલવે સ્ટેશન રાજકોટ પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19-5-71 એન્જિનમાં અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. એક સાથે બે ધડાકા સાથે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. એન્જિનમાં ખરાબી સર્જાતા ધડાકો થયો હતો. ત્યારબાદ ટ્રેનના ડ્રાઈવરે સમય સૂચકતા કામ કરી તેને સ્ટેશન પર ટ્રેન રોકી એન્જિન બંધ કરી દીધું હતું. આ ઘટના બનતા સ્ટેશન પર ઉભેલા 3 એન્જિનના ડ્રાઈવર આગની લપેટમાં આવી ગયા હતા. તેને સ્ટેશન પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108ની મદદથી તાત્કાલિક જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એન્જિનમાં લાગેલા આગ તાત્કાલિક કાબુ આવી જતા મોટી જાનહાનિ નહોતી થઈ. કોઈપણ પેસેન્જરને પણ કોઈપણ પ્રકારની ઈજા નથી થઈ. ગાડી નંબર 19-5-71 રાજકોટ પોરબંદર ટ્રેન જેતસર પર ધુમાડા સાથે બે બ્લાસ્ટ થયા હતા. અધિકારીઓની જણાવ્યા પ્રમાણે એન્જિન ઓઇલનું ટેમ્પરેચર વધી જતા બ્લાસ્ટ થયો હતો. સમગ્ર ઘટનામાં 3 રેલવે કર્મચારી દાઝી ગયા હતા, જેઓને 108 દ્વારા જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દાઝી જનાર અધિકારીઓ અશોકકુમાર, રામ બર્બન સિંહ, ઇબ્રાહીમ બલોચ, અરવિંદ પી ગોહિલનો સમાવેશ થાય છે. જ્યારે કોઈપણ મુસાફરને ઈજા નહોતી થઈ. નાસિર બોધાણી સાથે CN24 ન્યૂઝ, જેતપુર. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વેરાવળમાં શ્રાવણની પૂનમના દિવસે દરિયાઈ દેવની પૂજા સાગરખેડુ દ્વારા કરવામાં આવે છે અને બોટો વહાણોની પૂજા કરી વાવટો ફરકાવવામાં આવે છે. ભારતભરમાં શ્રાવણી પૂનમના દિવસે માછીમાર સમાજ દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવે છે. દરિયાદેવ પાસે પોતાના સ્વજનની સુરક્ષા માટે પ્રાર્થના કરી પૂજન કરી વહાણ કે હોડીને ધ્વજારોહણ કરવામાં આવે છે. વેળાવરમાં સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાણા દ્વારા સૌ પ્રથમ દરિયાદેવની પૂજા કરવાની શરૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ આખો ખારવા સમાજ આ પૂજામાં જોડાય છે અને આ પૂજા કર્યા બાદ જ માછીમારો પોતાના સીઝનની શરૂઆત કરે છે. આજરોજ ખારવા સમાજ દ્વારા જે વર્ષોની પરંપરા મુજબ આ રક્ષાબંધનના દિવસે નારિયેળ પૂનમ મનાવી અને દરિયાદેવની પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાનું એ હેતુ છે કે અમારી ફિશિંગ ચાલુ થવાની પહેલાં દરિયાદેવની પૂજા થાય છે ને આમાં સમગ્ર સમાજ જોડાય ને આ ખાલી વેરાવનો પ્રશ્ન નથી, આખી દરિયાપત્રીએ જ્યાં જ્યાં માછીમારો રહે છે ભારત દેશમાં અહીંયા બધામાં આ દિવસે પૂજા થાય છે. અલગ અલગ મુહૂર્તમાં પૂજા થાય છે અને પૂજા કરી અને ભગવાન રત્નાકર સાગર પર પ્રાર્થના કરવામાં આવે છે કે જે અમારા માછીમારીનો ધંધો છે તમારા હિસાબે ચાલે છે, અમારી રોજોરોજી તમારા હિસાબે ચાલે છે એટલે એમાં અમને ધંધામાં બરકત આપે અને અમારા સમગ્ર માછીમાર સમાજનું કલ્યાણ થાય એ હેતુથી અમે આ પૂજા કરીએ છીએ. ખારવા સમાજ દ્વારા નાળિયેર, ફૂલ, ચોખા, ગંગાજળ દરિયામાં પધરાવીને દરિયાદેવની પૂજા કરવામાં આવે છે. ખારવા સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારીનો હોય જેથી સમુદ્રની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે વિકાસનું સાધન વાહણ હોડીને ધ્વજાથી શણગારી દરિયામાં ધંધા માટે મૂકવામાં આવે છે. અમારે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. વર્ષો એટલે લગભગ 100 વર્ષો ખ્યાલ છે કે અમારો વાહણ વટો પેલા ચાલતું ને તો દરિયાની પૂજા કર્યા સિવાય અમે કોઈ દરિયામાં પગ મૂકતા નહીં પાણીમાં ને વાહણ વટો અનિવાર્ય કાયદો હતો કે નારી વધરાવી નારી પૂજા કરી ડંકાની બહાર નારી પધરાવીને પછી અમે બહાર વાણવતો ખેડતા રહ્યા એટલે અસલવાળાને અમારા વર્ષોના વર્ષો વીતી ગયા દુસાવડના વખતમાં કે અમારો વાણવતાનો ધંધો ચાલતો હતો પછી ના પછી માછીમારોનો ધંધો ચાલુ થયો કેમ કે અમે માછીમારોનો ધંધો લઈને આવ્યા હતા ને એમ પેલા રાજસ્થાન આવેલા છે અમે રાજસ્થાની છે અમે હાજર અસલ એટલે અમારો વાણવતાનો ધંધો છે ને એટલે અમે વાણવતો અમે પાર કરવા માટે અમે દરિયો ખેડવા માટે ખારવા સમાજના વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દરિયાદેવની પૂજા કર્યા બાદ જ માછીમારો દરિયામાં પગ મૂકે છે.
અને આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.